ગુણોએ ઓળખ્યા આજે એક નવા ટોપિક સાથે અત્યાર સુધીમાં આપણે 3 થી 4 વિડિયો છે એ અપલોડ કરી ચૂક્યા છીએ કન્ટિન્યુ સ્ટેપ બાય સ્ટેપ આપણો ચેપ્ટર છે ચાલે છે સૌથી પહેલો વિડિયો હતો કે જેની અંદર આપણે પ્રસ્તાવના સમજાવી હતી બીજા વિડિયોની અંદર છે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો વિશે સમજાવેલું હતું ત્રીજા વિડિયોની અંદર છે ઔદ્યોગિક ક્ષેત્રે સૂક્ષ્મજીવો વિશેની ચર્ચાઓ છે આપણે કરી રહ્યા હતા તો ઔદ્યોગિક ક્ષેત્રે જે સૂક્ષ્મજીવોની ચર્ચા હતી એમાં બે પ્રકાર હતા એક જે છે એમાં તો આપણે પીણા એટલે અંદર આલ્કોહોલિક બનાવ કે જે ગયા વિડિયોની અંદર છે આપણે જોઈ લીધા અને બીજું હતું એન્ટીબાયોટિક્સ જેને આપણે કહેતા પ્રતિજૈવિક દ્રવ્ય એટલે પ્રતિજૈવિક દ્રવ્ય જે છે એ પાછળના વિડિયોનો આ જે ટોપિક છે કન્ટિન્યુ છે કેવાનો મતલબ કે આગળના વિડિયોની અંદર થોડો ભાગ છે અને બાકીનું જે પ્રતિજૈવિક દ્રવ્ય છે એ અત્યારે આપણે સંપૂર્ણ કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરશું તો પ્રતિજૈવિક દ્રવ્ય સમજતા પહેલા આપણે સૌથી પહેલા છે એની પ્રસ્તાવના જોઈ લઈએ કે પ્રતિજૈવિક દ્રવ્ય કે 20મી સદીની સૌથી મહત્વપૂર્ણ શોધ તરીકે છે એ પ્રતિજૈવિક દ્રવ્યને માનવામાં આવે છે ફરીવાર 20મી સદીની સૌથી મહત્વપૂર્ણ શોધ કે જે છે એ પ્રતિજૈવિક દ્રવ્યની શોધને માનવામાં આવે છે પ્રતિજૈવિક દ્રવ્યને આપણે ઇંગ્લિશની અંદર જો કન્વર્ટ કરીએ તો એનો મતલબ એવો થશે એન્ટીબાયોટિક્સ અને આ જે એન્ટી જે શબ્દ છે એ શું છે તો એક ગ્રીક ભાષાનો શબ્દ છે એન્ટી શબ્દ છે એક ગ્રીક ભાષાનો શબ્દ છે એન્ટીનો મતલબ થશે વિરોધ અને બાયોનો મતલબ એવો થશે કે જીવન એટલે હવે તમે આ બંનેનો સમન્વય કરશો એન્ટીબાયોટિક્સ એટલે કે જીવનની વિરુદ્ધ એન્ટીબાયોટિક્સ એટલે શું થયું જીવનની વિરુદ્ધ પણ અહીંયા આપણે છે એ રોગકારકના સંદર્ભમાં લઈએ છીએ કે રોગકારકના સંદર્ભમાં જીવનની વિરુદ્ધ પરંતુ મનુષ્યના સંદર્ભમાં જવાની વાત કરવામાં આવે તો એને છે પ્રો લાઈફ એટલે કે પૂર્વ જીવન એવું માનવામાં આવે છે એટલે કેવાનો મતલબ શું છે કે એન્ટીબાયોટિક્સ નો ઉપયોગ ક્યારે કરવામાં આવે તો જ્યારે આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારના રોગકારક દાખલ થયા હોય ત્યારે એન્ટીબાયોટિક્સ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો હવે આપણે છે કે એન્ટીબાયોટિક્સ વિશે જે સવિસ્તાર સમજવાનો પ્રયત્ન કરીએ કે સૌથી પહેલા સામાન્ય રીતે જનરલી ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક્સ કઈ છે તો જનરલી ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક્સ છે પેનિસિલિન યાદ રાખજો જનરલી ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક્સ કયું એન્ટીબાયોટિક્સનું નામ છે તો પેનિસિલિન ઘણી વખત આ પ્રશ્ન ગુજકેટ અને નીટમાં પૂછાયો છે સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક્સ કઈ તો સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક્સ એનું નામ શું આપણે આપશું તો પેનિસિલિન બરાબર અને પેનિસિલિન વિશે બીજી ખાસિયત એ પણ છે કે સૌથી સામાન્ય ઉપયોગમાં તો લેવાય છે પણ સાથે સાથે જે સૌથી પહેલી શોધાયેલી એન્ટીબાયોટિક્સ છે એ પણ પેનિસિલિન છે ફરી વાર સમજો પહેલેથી રિપીટ બરાબર કે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી એન્ટીબાયોટિક્સ કઈ એન્ટીબાયોટિક્સ છે તો પેનિસિલિન અને સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટિક્સ શું છે તો એ પણ કઈ એન્ટીબાયોટિક્સ છે પેનિસિલિન બરાબર એટલે બે પ્રશ્ન આપણા ક્લિયર થશે સૌથી વધુ ઉપયોગમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક્સ પેનિસિલિન પહેલી શોધાયેલી એન્ટીબાયોટિક્સ પેનિસિલિન તો હવે આપણને એમ થાય કે ભાઈ આ પહેલી શોધાયેલી એન્ટીબાયોટિક્સ છે શોધ થઈ છે તો કોઈ વૈજ્ઞાનિકે શોધ કરી હોય તો કયા વૈજ્ઞાનિકે પેનિસિલિનની શોધ કરી એટલે કે આ પ્રકારના જે છે એ એન્ટીબાયોટિકની શોધ કરી એના માટે નામ યાદ રાખજો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ આ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના જે વૈજ્ઞાનિક હતા આ વૈજ્ઞાનિક છે એ પેનિસિલિનની શોધ કરેલી છે ફરીવાર સમજો સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક્સ એટલે કે પેનિસિલિન બીજું સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટિક્સ એટલે પેનિસિલિન અને પેનિસિલિનના શોધ કયા છે તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તો હવે આ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે એ પેનિસિલિનના શોધક છે તો આ શોધ વિશેની થોડીક આપણે વાત કરીએ કે ભાઈ પેનિસિલિનની શોધ છે કઈ રીતે થઈ તો સૌથી પહેલા એવું કહેવાય છે કે જે પેનિસિલિન છે એનું જે સંશોધન છે એ અનાયાસે થયું છે અનાયાસે મતલબ કે અજાણા ખરેખર ફ્લેમિંગનો ઈરાદો એવો નહોતો કે ભાઈ આપણે આ પ્રકારની એન્ટીબાયોટિકનું સંશોધન કરીએ પણ તેમ છતાંય ભૂલથી બરાબર તો કે ભૂલથી કામ થઈ ગયું પણ કંઈક સારું કામ થઈ ગયું તો એ પ્રકારે છે એ ફ્લેમિંગને ભૂલથી પેનિસિલિનની શોધ થઈ તો કઈ રીતે ભૂલ થઈ કેમ કે કોઈ પણ વૈજ્ઞાનિક હોય તેનું કામ શું હોય કોઈ પ્રયોગશાળાની અંદર છે વિવિધ પ્રકારના સંશોધનો કરતા હોય અને બીજું કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કે જે માઇક્રો એટલે કે બેક્ટેરિયા ઉપર છે એ સંશોધન કાર્ય કરતા હતા તો એકદમ સારું જ છે તો આપણે ફરી રિપીટ કરશું તમને આવડી જશે કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે એ એન્ટીબાયોટિક શોધ કરી અને કે કઈ રીતે કરી હતી તો અનાયાસે કરી હતી ભૂલથી કરી હતી તો હવે કઈ રીતે ભૂલ થઈ તે સમજો કે ભાઈ આ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે એક પ્રકારના બેક્ટેરિયા ઉપર કાર્ય કરતા હતા સેના ઉપર કાર્ય કરતા હતા સેના ઉપર તો બેક્ટેરિયા ઉપર કાર્ય
કાર્ય કરતા હતા. કયા બેક્ટેરિયા હતા? તો કે એન્ટીબાયોટિક સો ગ્લેમિન જ્યારે સ્ટેફાઇલોકોકાઈ એ નામ યાદ રાખજો ભાઈ સ્ટેફાઇલોકોકાઈ. હવે બાયોલોજી છે એટલે આવા થોડા અઘરા નામ તો આવશે જ તે વિચિત્ર વિચિત્ર નામ પણ આવશે એટલે જે આપણે છે સમજવાના છે યાદ રાખવાના છે. એલેક્ઝાન્ડર ગ્લેમિન કયા બેક્ટેરિયા ઉપર કાર્ય કરતા હતા? તો સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા ઉપર કાર્ય કરતા હતા. સૌથી સામાન્ય રીતે વપરાતી એન્ટીબાયોટિક્સ કઈ છે? તો પેનિસિલિન. સૌથી પહેલી એના ઉપર બેક્ટેરિયા સંવર્ધિત થઈ શકતા નહીં. આ અતિ મહત્વનો મુદ્દો છે કે જે જગ્યાએ ફૂગ ઉગી હતી એના ઉપર બેક્ટેરિયા સંવર્ધિત થઈ શકતા નહીં. એટલે બીજા બધે ઉપર જે બેક્ટેરિયા સંવર્ધિત થયા પણ જ્યાં ફૂગ હતી ત્યાં બેક્ટેરિયા સંવર્ધિત થઈ શકતા નહીં. સંવર્ધિતનો મતલબ શું થાય? કે ઉત્પન્ન વધારે પડતો છે ગ્રો કરી શકતા નહીં. હવે આનું કારણ શું? તો આના ઉપરથી ફ્લેમિંગે એવું નોંધ્યું કે આ જે મોલ્ડ ઉત્પન્ન થઈ હતી આ મોલ્ડની અંદર એક પ્રકારનું રસાયણ ઉત્પન્ન થાય આ રસાયણના કારણે ઈ પ્લેટ ઉપર બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકતા નહીં સંવર્ધિત થઈ શકતા નહીં. એટલે એનો મતલબ એવો હતો કે મોલ્ડે કામ શું કર્યું? તો કે બેક્ટેરિયાને સંવર્ધિત થતા રોક્યા, બેક્ટેરિયાને સંવર્ધિત થતા અટકાવ્યા. બરાબર, એક રસાયણ કે જેને બેક્ટેરિયાને સંવર્ધિત થવા દીધા નહીં. આ પ્રકારે એન્ટીબાયોટિકની શોધ થઈ. ફરીવાર સમજી લો આપું શું કહેવા માંગે છે. તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કયા બેક્ટેરિયા ઉપર કાર્ય કરતા હતા? તો સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા પર કાર્ય કરતા હતા. કે જ્યારે કાર્ય કરતા હતા ત્યારે ધોયા વગરની પ્લેટ રહી ગઈ અને જે ધોયા વગરની પ્લેટ રહી ગઈ એના પર શું ઉત્પન્ન થઈ ગયું? તો મોલ્ડ ઉત્પન્ન થયું. અને મોલ્ડ ઉત્પન્ન થવાના કારણે શું થયું? બેક્ટેરિયા પ્લેટ પર સંવર્ધિત થઈ શક્યા નહીં. અને આના ઉપરથી આપણા જે ફ્લેમિંગ ભાઈ હતા એણે શું નોંધ્યું? તો કે એવું નોંધ્યું કે મોલ્ડ ઉત્પન્ન મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણના કારણે મોલ્ડ દ્વારા છે એ ઉત્પન્ન થતા રસાયણના કારણે છે એ બેક્ટેરિયા સંવર્ધિત થઈ શકતા ન હતા. તો હવે બીજી વસ્તુ કે આ જે રસાયણ ઉત્પન્ન થયું, બરાબર, આપણે કીધું કે સૌથી પહેલી શોધાયેલી એન્ટીબાયોટિક્સ છે તો પેનિસિલિન છે. તો આ જે રસાયણ ઉત્પન્ન થયું એ રસાયણનું નામ આપ્યું. કોણે નામ આપ્યું? તો ફ્લેમિંગ. અને શું નામ આપ્યું? બરાબર, પછી તેને છે એ પેનિસિલિન નામ આપ્યું. આ પ્રમાણે સૌ પ્રથમ શોધાયેલી એન્ટીબાયોટિક્સનું નામ કહ્યું પેનિસિલિન. કોના દ્વારા પેનિસિલિન ઉત્પન્ન થયું? તો મોલ્ડ દ્વારા. તો હવે આપણને પ્રશ્ન બીજો એ આવ્યો કે ભાઈ એમને પેનિસિલિન શું કામ નામ આપ્યું, બીજું નામ શું કામ આપ્યું? તો હવે તમે સમજો કે શેમાંથી રસાયણ ઉત્પન્ન થયું? તો મોલ્ડમાંથી. મોલ્ડ એટલે કહેવાય ફૂગ. તો આ જે ફૂગનું નામ હતું એ શું હતું? કારણ કે તે રસાયણ પેન તે રસાયણ છે પેનિસિલિન નોટેટમ નામની ફૂગમાંથી ઉત્પન્ન થયું. સમજણ હવે તો એ પેનિસિલિન નામ શું કામ આવ્યું? કારણ કે તે રસાયણ છે શેમાંથી ઉત્પન્ન થયું? તો પેનિસિલિન નોટેટમ નામની ફૂગમાંથી સર્જાયેલું. ફૂગ અને મોલ્ડ આ બંને શબ્દ એક જ છે એટલા માટે તે નામ આપવામાં આવ્યું. શું આવ્યું? પેનિસિલિન. બરાબર, તો પ્રતિજૈવિક દ્રવ્યમાં આટલું હતું. તો હવે આપણે તમને એવું કીધું કે 20મી સદીની અતિ મહત્વપૂર્ણ શોધ એટલે પ્રતિજૈવિક દ્રવ્ય એન્ટીબાયોટિક્સ. તો હવે આ ફ્લેમિંગનું કામ હતું એને માત્ર એન્ટીબાયોટિક્સનું સંશોધન કર્યું પણ એની ઉપયોગિતા કોને પ્રસ્તાવિત કરી, મતલબ એની ઉપયોગિતા કોને દર્શાવી, એના માટે બીજા બે વૈજ્ઞાનિકો એડ થાય છે. યાદ રાખજો આ ટોપિકની અંદર ત્રણ વૈજ્ઞાનિકો છે. એક છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કે જેણે પેનિસિલિનનું સંશોધન કર્યું. બીજા છે અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોયન. અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોયન આ બંને વૈજ્ઞાનિકો છે. એણે શું કર્યું? તો કે તેને છે ઉપયોગી એન્ટીબાયોટિક્સ તરીકે પ્રસ્તાવિત કર્યું. મતલબ કે એન્ટીબાયોટિક્સ છે એની ઉપયોગિતા પ્રસ્તાવિત કરી. હવે સંશોધન અલગ છે, ઉપયોગકર્તા અલગ છે. સંશોધન કર્યું એવું છે કે પેનિસિલિનનું સંશોધન છે કોના દ્વારા કરવામાં આવ્યું? તો શું લખશું આપણે? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ફરી વાર આપણે એવું સમજશું કે ભાઈ પેનિસિલિનનું સંશોધન કોને કર્યું? તો
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ અને પેનિસિલિયમ એટલે કે એન્ટીબાયોટિક્સ ની ઉપયોગિતા કોણે પ્રસ્તાવિત કરી તો એના માટે બે વ્યક્તિના નામ આવશે ઓર્નેસ ચેન અને હાર્વર્ડ ફ્લોરે આ બીજી વસ્તુ કે આ બંને વૈજ્ઞાનિકોએ છે એ ઉપયોગિતા પ્રસ્તાવિત કરી તો એ ઉપયોગ ક્યાં કર્યો તો સૌપ્રથમ તમે સમજો કે આ એન્ટીબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તમને ખબર હોય તો 1945 થી પહેલા 1940 નો સમયગાળો હતો જે દરમિયાન છે ભારત દેશ આઝાદ નહોતો એ છે અંગ્રેજ અધિકારની અંતર્ગત આવતો અને એ સમયે છે એ વિશ્વયુદ્ધ થયેલું અને એ વિશ્વયુદ્ધની અંદર અમેરિકન સૈનિકોની સારવાર માટે આ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવેલો પરિવાર સમજો કે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન ઘાયલ સૈનિકોની સારવાર માટે છે એ વ્યાપક રૂપમાં આનો ઉપયોગ કરવામાં આવેલો અને જેના કારણે સૈનિકો બહુ બધા સાજા થયેલા અને પછી આની જે નોંધ લેવામાં આવેલી આ કારણથી છે એ ત્રણ વૈજ્ઞાનિકો બરોબર જેને સાયન્સ લેવલનું સૌથી સર્વશ્રેષ્ઠ સન્માન કહેવાય જેને કહેવાય નોબેલ પારિતોષિક બરાબર તો 1945 ની અંદર યાદ રાખજો સાલ યાદ રાખવાનું જરૂરી છે 1945 ની અંદર ત્રણે ત્રણ વૈજ્ઞાનિકને સંયુક્ત રીતે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું શું કામ નોબેલ પારિતોષિક આપ્યો તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે છે એ એન્ટીબાયોટિકનું સંશોધન કર્યું હતું માટે પર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે છે એ એન્ટીબાયોટિકનું સંશોધન કર્યું હતું માટે અને અર્નેસ્ટ ચેન અને ફ્લોરે આ બંને શું કર્યું હતું તો તેની ઉપયોગિતા પ્રસ્થાપિત કરી હતી માટે આ લોકોને છે શું આપવામાં આવ્યું તો કે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું તો પેનિસિલિન પછી હવે આગળ સમજીએ કે ભાઈ આ એક પ્રકારની એન્ટીબાયોટિક્સનું નામ છે તો આના સિવાયની ઘણી બધી એન્ટીબાયોટિક્સ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે અને આ જે પેનિસિલિન છે એ કઈ ફૂગમાંથી કરવામાં આવે છે એવો પણ પ્રશ્ન આવે તો યાદ રાખો પેનિસિલિન નોટેટર શું યાદ રાખશું પેનિસિલિન નોટેટર નામની ફૂગમાંથી છે એ આ સંશોધન કરવામાં આવ્યું પણ બીજા ઘણા સૂક્ષ્મ જીવો છે કે જેની અંદરથી બીજા બધી એન્ટીબાયોટિક પણ સંશોધન કરવામાં આવેલું અને એન્ટીબાયોટિકનો જે ઉપયોગ છે એ અલગ અલગ મતલબ કે રોગ માટે અલગ અલગ પ્રકારની એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે તમને ખબર તો પહેલા એવા રોગ હતા કે જે અસાધ્ય હતા કદાચ તમે અત્યારે કરંટ આપણે વાત કરીએ તો રોગ ચાલે છે કોરોના તો આવી નાની એક મહામારી આવી હતી આ મહામારીને કહેતા પ્લેગ કદાચ તમે સાયન્સ સમાજ વિદ્યા લેવલ પર ભણતા હોય તો એની અંદર છે પ્લેગની મહામારી વિશે છે દર્શાવેલું છે તો આવે છે કે ભાઈ ઉંદર અને ચાંચર દ્વારા ફેલાતો રોગ છે આ પણ મતલબ જે જીવલેણ રોગ હતો એ વખતે ત્યાર પછી એક છે કાળી ખાંસી જેને કહેવાય ઊંટાંટી ગુજરાતીમાં બરાબર એક છે ડિપ્થેરિયા રક્તપિત વગેરે જેવા ભયાનક રોગોથી ઘણા બધા લોકો છે મરી ચૂક્યા છે પણ અત્યારના સમયની અંદર તમે સમજો કે દરેક રોગની છે દવા અવેલેબલ છે કે જેથી કરીને આ રોગ થાય તો વ્યક્તિઓ છે મૃત્યુ પામતા નથી અને હાલના સંદર્ભની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં તમે કે હું અથવા તો આપણી આસપાસ જેટલા લોકો રહે છે એમાંથી કોઈ પણ એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેને ક્યારેય કોઈ પણ પ્રકારની એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કર્યો ન હોય જીવનમાં ક્યારેક ને ક્યારેક તો એને છે એ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કર્યો હશે એવું કહેવું હોય તો આપણે કહી શકાય કે આપણે એન્ટીબાયોટિક વગરના આપણે એન્ટીબાયોટિક વગરના વિશ્વની કલ્પના કરી શકીએ નહીં એટલે એન્ટીબાયોટિક આપણા રોજિંદા જીવનની અંદર બની ગયેલી વસ્તુઓ છે તો હવે આપણે એવું સમજો કે તમને જેટલું આપણે લખાયું છે મતલબ કે આ બધું આખું બોર્ડ વર્ક છે એ તમારે તમારી નોટની અંદર છે ઉતારવાનું છે બાકી નોટ છે એ આપણે જોડે જોડે જે રીતે બનાવીએ છીએ એ જ રીતે તમારે છે એ બનાવતું જવાનું છે બરાબર તો ફરીવાર આખું એક રિપીટ કરી નાખો બરાબર કે જેની અંદર તમે એવું સમજો કે સૌથી પહેલા મતલબ કે તમને એવો પ્રશ્ન પૂછાય કે એન્ટીબાયોટિક્સ શું કરે આપકો પ્રશ્ન સમજી ગયા છે તમને કંઈ ખબર ન પડતી હોય અથવા તો સમજણ ન પડતી હોય તો તમે વોટ્સએપના માધ્યમથી અથવા તો યુટ્યુબની અંદર કોમેન્ટના માધ્યમથી પ્રશ્ન પૂછી શકો છો પણ પરંતુ હવે આખે આખો આપણે પ્રશ્ન રિપીટ કરી નાખી પ્રશ્ન પૂછાય તો કઈ રીતે લખવાનો માનો કે એવો પ્રશ્ન પૂછાય કે એન્ટીબાયોટિક્સ સમજાવો તો એન્ટીબાયોટિક્સ કઈ રીતે લખવાનું તો સૌથી પહેલી શરૂઆત પહેલો મુદ્દો એન્ટીબાયોટિક્સ માટે કે 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ કોઈ એન્ટીબાયોટિક્સને માનવામાં આવે છે માનવ કલ્યાણની અંદર સૌથી ઉપયોગી સંશોધન છે એન્ટીબાયોટિક્સનું છે એન્ટીબાયોટિક્સને બે ભાગની અંદર વહેંચી શકાય એન્ટી ગ્રીક શબ્દ છે આ પોઈન્ટ નોંધતા લીધો ભાઈ આ રીતે જ આપણે લખવાનું છે ભાઈ એન્ટી છે એ શું છે ગ્રીક શબ્દ છે એન્ટીનો મતલબ એવો થશે કે વિરુદ્ધ એન્ટીનો મતલબ થશે વિરુદ્ધ અને બાયો છે એનો મતલબ થશે જીવન અને આ બંનેને આપણે ભેગું કરશું આ બંનેને ભેગું કરશું તો એવો થશે કે જીવનની વિરુદ્ધ બરાબર પણ આ જીવનની વિરુદ્ધ યા કાઉન્સમાં એવું લખવાનું કે રોગકારકોના સંદર્ભમાં બીજો મુદ્દો આપણે લખવાનો કે માનવના સંદર્ભમાં બીજો મુદ્દો એવો લખવાનો
માનવ ના સંદર્ભમાં કે જેની અંદર આપણે એવું લખશું કે પ્રો લાઈફ એટલે કે એને કે પૂર્વ જીવન કે મનુષ્ય જ્યારે કોઈ પણ રોગકારકના સંપર્કમાં આવશે ત્યારે ઈ રોગકારકને મારવા માટે જે રસાયણનો ઉપયોગ થાય એને કહેવાય એન્ટીબાયોટિક્સ એન્ટીબાયોટિક સજીવ નથી એક પ્રકારનું રસાયણ છે હવે આગળ જવાનું આપણે સેકન્ડ પાર્ટ ની અંદર બીજા મુદ્દામાં તો આ રીતે કમ્પ્લીટ લખવાનું બરાબર કે બીજા મુદ્દામાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક્સ પેનિસિલિન તો પોઈન્ટ ટુ પોઈન્ટ લખતું જવાનું સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક્સ પેનિસિલિન કે જે સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટિક્સ કોણ છે અને આ એન્ટીબાયોટિક્સ ની શોધ કોણે કરી તો ફ્લેમિંગ દ્વારા એન્ટીબાયોટિક્સ ની શોધ કરવામાં આવી અને એન્ટીબાયોટિક ની શોધ ફ્લેમિંગ જ્યારે મતલબ કે એન્ટીબાયોટિક્સ ની શોધ કરી હતી તો અનાયાસ કઈ રીતે હતી કે ફ્લેમિંગ જ્યારે સ્ટેફાઇલોકોક બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ધોયા ઉપરની એક સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ ઉત્પન્ન થઈ હતી અને જ્યાં સ્ટેફાઇલોકોક બેક્ટેરિયા છે વૃદ્ધિ પામી શક્યા નહીં અને આના ઉપરથી ફ્લેમિંગે એવું નોંધ્યું એમણે એવું નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણના કારણે આવું થયું પછી તેને શું નામ આપવામાં આવ્યું પેનિસિલિન શું કામ પેનિસિલિન નામ આપવામાં આવ્યું તો કે જે મોલ્ડ ઉત્પન્ન થઈ ગયું કારણ કે તે રસાયણ પેનિસિલિન નોટેટન નામની ફૂગમાંથી સર્જાયેલું હતું આગળ આ પૂરું થઈ ગયું પછી શું લખશો આપણે કે બીજા વૈજ્ઞાનિકો ઉપયોગિતા માં આવી ગયા મતલબ તમારા સ્ટેપ પાડવાના સૌથી પહેલા પ્રસ્તાવના પછી શોધ કઈ રીતે થઈ કોણે કરી અને ત્યાર પછી ઉપયોગિતા કોણે પ્રસ્તાવિત કરી ઉપયોગિતામાં ત્યારબાદ તેના ઘણા સમય પછી અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફોરેને તેને ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્તાવિત કરી ત્યારે ઉપયોગ કરવામાં આવ્યો તો કે આ એન્ટીબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન ઘાયલ સૈનિકોની સારવાર માટે વ્યાપક રૂપમાં કરવામાં આવ્યો અને જેથી દુનિયાએ તેની નોંધ લીધી આથી હવે આવી જવાનું નોબેલ પારિતોષિક ઉપર હવે આવી જવાનું નોબેલ પારિતોષિક ઉપર કે ભાઈ એને સારવાર માટે ઉપયોગી થઈ એટલે શું થયું કે આ બંને સારવાર આવી મતલબ કે આ બંને ઉપયોગીતા પ્રસ્તાવિત કરી અને ઓલે સંશોધન કીધું માટે ત્રણે ફ્લેમિંગ ચેન અને ફ્લોરેન ને આ સંશોધન માટે 1945 માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો અને માત્ર એક તો પેનિસિલિન છે ઈ એન્ટીબાયોટિક નથી એના સિવાયની પણ ઘણી બધી એન્ટીબાયોટિક્સ છે કે જે અલગ અલગ સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે છે અને ત્યાર પછી પ્લેગ કાળી ખાંસી ડિફ્થેરિયા રક્તપિત વગેરે જેવા ભયાનક રોગથી અનેક લોકો માર્યા ગયા છે અને એના ઉપચાર માટે એન્ટીબાયોટિક ઘણો શું જોવા મળે છે સુધાર અને છેલ્લા વેગીમાં એવો લખો કે એન્ટીબાયોટિક વગરના વિશ્વની આપણે કલ્પના કરી શકીએ નહીં તો આ એક બોર્ડ જરા જોઈ લેજો બરાબર એક મિનિટ એમના રાખું છું અને કોઈ પણ જગ્યાએ તકલીફ હોય તો તમે પૂછી શકો છો પછી આપણે સૂચિત પૂછ કરીને લખી લેજો વસ્તુ